सीजियम नो कार्यविधेय, कार्यविधेय ले वर्क फंक्शन थसे, वर्क फंक्शन केटलो आप यूज़ है 2.14 इलेक्ट्रॉन वोल्ट, अटलो वर्क फंक्शन आप यूज़ है। थ्रेशोल्ड आवृत्ति फाइंड करवानी छे, थ्रेशोल्ड आवृत्ति फाइंड करवी छे अने साथे कह्युं छे 0.6 वोल्ट ना स्टॉपिंग पोटेंशियल द्वारा फोटो प्रवाह शून्य थतो होय तो तरंग लंबाई केटली। ओके अहीं आपणे एक ज मिनिट अहीं जग्या नथी राखी मैं वांधो नहीं, चलो अहीं हूँ जे आप्युं छे एने एक वार चेक कर लईए। पाई बराबर 2.14 इलेक्ट्रॉन वोल्ट वर्क फंक्शन छे तो थ्रेशोल्ड आवृत्ति फाइंड करवी। थ्रेशोल्ड आवृत्ति नो पहला वर्क फंक्शन पर थी जी इक्वेशन आवशे पाई बराबर एच एफ जीरो अथवा एच म्यू जीरो लखी दऊं छुं, बराबर छे। तो आपणे म्यू जीरो नी रिलेशन जोईए तो फाय अपॉन एच थशे, पण आपणा माटे एक वस्तु ध्यान आपो आ इलेक्ट्रॉन वोल्ट मां छे तो इलेक्ट्रॉन वोल्ट मां होय तो हुं अहींया शुं करीश एच अपॉन ई कर दईश, समझ आवे छे ने मारे कहेवानो, थोड़ू ध्यान आपो। फाय बराबर एच म्यू जीरो डिवाइडेड बाय ई थशे तो अपना माटे ज्यारे रिलेशन में चेक करीशुं तो एमो अहींया ई वडे मल्टीप्लाय थई जशे, पाई ई डिवाइडेड बाय एस थशे। तमे डेटा मुकता जाओ, पाई नी किंमत 2.14 इलेक्ट्रॉन वोल्ट में छे, एनी जूल में कन्वर्ट करो तो एटला माटे थशे 1.6 × 10⁻¹⁹, एच नी किंमत 6.62 × 10⁻³⁴। फाइनली चेक करी थ्रेशोल्ड आवृत्ति केटली आवे छे मने कही दो, बराबर एफ जीरो बी कहेवाय अने म्यू जीरो बी कहीशुं जे कहेवुं होय थ्रेशोल्ड आवृत्तिमां। दसनी चौदह हर्ट्ज आटली एक फ्रीक्वंसी मळी जशे, बराबर छे। हवे एक पहेलो कॉन्सेप्ट पूरो कर्यो छे, बीजामां आने शुं मांग्युं छे 0.6 वोल्ट नो स्टॉपिंग पोटेंशियल, બીજામાં કહ્યું છે 0.6 વોલ્ટ નો સ્ટોપિંગ પોટેન્શિયલ, ધેટ મીન્સ કેપિટલ વી લખીશું એ 0.6 વોલ્ટ લખી દીધા છે। સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા પ્રવાહ શૂન્ય થતો હોય તરંગ લંબાઈ કેટલી, તો આપાત તરંગ લંબાઈ કેટલી હશે, ધેટ મીન્સ આ કન્ડિશન આપી છે તો હું માનું ત્યાં સુધી તમને આ રિલેશન યાદ હશે કે વી બરાબર એચ સી બાય ઈ લેમડા માઇનસ ફાય। જો સમજ રાખો તમને ઈ વી બરાબર એચ સી બાય લેમડા માઇનસ ફાઈ ઇક્વેશન હતું તો આપણે વી બરાબર એચ સી બાય ઈ લેમડા માઇનસ ફાઈ ઇલેક્ટ્રોન વોલ્ટ લખી દીધું છે, ફાઈ ઈ કર્યું છે। આ રિલેશન સમજ હોય તો ક્લિયર થઈ જાય, એમાં કંઈ બીજું વધારે કરવાનું નથી। એચ સી બાય ઈ લેમડામાં આધારે આ જોઈ લઈએ તો એચ સી બાય ઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ફાઈ થશે। ઓકે તો વી ની કિંમત કેટલી આપી છે 0.6 અને આ થશે 2.14, બાકી એચ સી બાય ઈ ની વેલ્યુ લખીએ। એચ સી બાય ઈ કેટલા થાય યાદ હશે તમને લોકો, એચ સી બાય ઈ 12.10⁻¹ થશે અને લેમડા ની કિંમત આપણે ફાઇન્ડ કરવી છે એટલે લેમડા એમને એમ રહેવા દઉં છું, બરાબર વી ની કિંમત 0.6 વત્તા ફાઈ ની કિંમત 2.14 થશે, બરોબર। તો ફાઇનલી મને લેમડા કેટલો આવે છે એ કહી દો, 4.53 × 10⁻⁷ મીટર એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરી લઈએ આપણે, એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો તો લેમડા બરાબર કેટલા થશે 4530 એંગસ્ટ્રોમ, આટલું એક રિઝલ્ટ આવી જશે। 10⁻⁷ ને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ, ચાર આંકડામાં લખી કાઢીશું, આટલું એક રિઝલ્ટ મળશે। ઓકે ઓરલી આઈડિયા આખું ક્લિયર કરું, સમજ રાખો। જો પહેલા તો વર્ક ફંક્શન આપ્યું છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ માગી છે, કોઈ નવું ઇક્વેશન આમાં વાપરવાનું નથી, ફાઈ બરાબર એચ મ્યુ જીરો ભાગ્યા ઈ કર્યું છે અને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, અથવા તમે બેટર છે એના કરતાં એક કામ કરી દો જૂલમાં કન્વર્ટ કરી લો તો બી ચાલી જશે, ફાઈ ઇન્ટુ ઈ કરી દેશો તો એ ચાલશે, ડિવાઇડેડ બાય એચ કરો તો આમાં તમને એક આન્સર થ્રેશોલ્ડ આવૃત્તિ મળશે। હવે નેક્સ્ટ એના પછી સ્ટોપિંગ પોટેન્શિયલ કહી દીધું છે અને એના પછી માગ્યું છે કે ભાઈ આવૃત્તિ કેટલી છે, આ તરંગ લંબાઈ કેટલી, તો સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર ઈવી બરાબર એચ સી બાય લેમડા માઇનસ ફાઈ થશે, હવે ઈ વડે ભાગી નાખીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જશે તો આપણું આ સૂત્ર થયું વી બરાબર એચ સી બાય લેમડા માઇનસ ફાઈ થશે। આમાં આને એક તરફ લઈએ તો આ સ્ટેપ આવે, એચ સી બાય ઈ ની કિંમત ખ્યાલ હોય કે 12.42 × 10⁻⁷ થશે, લેમડા એમના એમ રહેશે, વી ની કિંમત 0.6 અને આ 2.14, તો ચેક કર્યું લેમડા આપણને 4530 એંગસ્ટ્રોમ મળી જશે। બોલો સમજાવવું છે હવે કે આવડે આ રિલેશન,